गीर सोमनाथ जिल्लाना वड़ा मथक वेरावळ खाते 300 થી વધુ શ્રી ગણેશજીની મૂર્તિઓ અરબી સમુદ્રમાં વિસર્જિત કરવામાં આવી હતી. વિસર્જન કરવા આવતા લોકોની સુરક્ષા માટે પોલીસ અને હોમગાર્ડ્સ જવાનો સમુદ્ર કિનારે તૈનાત રાખવામાં આવ્યા હતા, જેમણે લોકો વતી એમના શ્રી ગણેશજીનું વિસર્જન કરી ફરજ અને ભક્તિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. બપોરથી શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી નીકળેલી વિસર્જન યાત્રા ટાવર ચોકમાં એકત્રિત થઈ સામૂહિક રીતે બંદરે પહોંચતા વાતાવરણ ગણેશમય બની ગયું હતું. આજે ગણપતિ વિસર્જનનો દિવસ છે તો વેરાવળમાંથી આજુબાજુના વિસ્તારમાંથી બધા ગણપતિ વિસર્જન કરવા માટે ચોપાટી આવે છે, તો અમારા ફરજના ભાગરૂપે અમે પણ અહીંયા તૈનાત છો ને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારી રાખીએ છીએ. ગણપતિ વિસર્જન કરવા આવે છે એ લોકોને અમે હેલ્પ કરીએ છીએ. અમે જાતે અંદર જઈ દરિયામાં થોડોક આગળ જઈને સાવચેતી રાખીને ગણેશ વિસર્જન કરીએ છીએ. તે લોકોને દરિયાથી થોડાક છેટા રાખીએ છીએ. બપોરથી અનેક ગણપતિ બાપા વિસર્જન કર્યા છે અને કોઈ અનિચ્છનીય ઘટના બની નથી. હજી વિસર્જન માટે એક વારાફરતી ગણપતિ બાપા ચાલુ જ છે. આ વેરાવળ ચોપાટીની જગ્યા છે. અમે ગણપતિ બાપાની સ્થાપના કરી હતી તેનું વિસર્જન કરવા માટે ચોપાટીએ આવ્યા છીએ. અહીંનું વાતાવરણ અતિશય મનોહર છે. ગણપતિ બાપાને બધા લોકો વિસર્જન કરવા માટે અહીં જ આવે છે. નાના મોટા ગણપતિ બાપા ઘરે ઘરે બધા બેસાડે છે. તે લોકો પણ આજે ગણપતિનું વિસર્જન કરવા અહીં આવે છે. અહીં મેળા જેવું મનોહર વાતાવરણ છે. ગણપતિ બાપા બધાને સુખ શાંતિ આપે એવી બધા પ્રાર્થના કરે છે. मेरा नाम किरण संखलेचा है और आप देख सकते हैं कि ये समुद्र तट पे कितने सारे लोग सब गणपति विसर्जन करने आए हैं और कितना ही मतलब कितना एंजॉयमेंट के साथ शांति भी बनी हुई है और पुलिस भी यहाँ पे है, सब व्यवस्था भी है और कितना अच्छा माहौल बना हुआ है आप देख सकते हैं. तो मैं गणपति से यही कामना करती हूँ कि सुख समृद्धि से ये सब संपूर्ण हो जाए और गणपति बाप्पा मौर्या मंगल मूर्ति मौर्या.